ગુડ મોર્નિંગ, કેમ છો બાળકો? મજામાં? આજે આપણે બીજા ધોરણમાં ગુજરાતી વિશે ભણવાના છીએ. છેલ્લે આપણે ફળ એટલે કે ફળ એને ગુજરાતીમાં શું કહેવાય અને ઇંગ્લિશમાં એની સ્પેલિંગ શું આવે એ આપણે શીખ્યા હતા. નોટબુકમાં 5 વાર લખવા આપ્યું હતું. એવી જ રીતે શાકભાજી એટલે કે વેજીટેબલ્સ, અમુક વેજીટેબલ્સને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં શું કહેવાય આપણે શીખ્યા હતા અને નોટબુકમાં 5 વાર હોમવર્ક આપેલું હતું. ચાલો ત્યારબાદ આપણે પ્રાર્થના, ધૂન અને નાસ્તા સમયની પ્રાર્થના જે હતી એ આપણે શીખી હતી. હવે આજે આપણે પછી મારો પરિચય એ આપણે વાંચ્યું હતું અને તો ચાલો ફરી એકવાર આપણે જોઈ લઈએ મારો પરિચય. મારું નામ તનય છે. અહીંયા તમારું નામ તમારે બોલવાનું છે. અહીંયા હું શું લખ્યું છે? હું આણંદમાં રહું છું, તો તમારે જ લખવાનું. હું સુરતમાં રહું છું. મારા પપ્પાનું નામ જયેશભાઈ છે. તમારા પપ્પાનું નામ જે હોય એ લખવાનું. તેમને કપડાની દુકાન છે. મારા મમ્મીનું નામ ખ્યાતિબેન છે. તે શિક્ષિકા છે. હું પહેલા ધોરણમાં ભણું છું. આપણે બીજા ધોરણમાં ભણીએ છીએ ને. મારે એક બહેન છે, તેનું નામ ફોરમ છે. તે 5મા ધોરણમાં ભણે છે. મારે દાદા છે, તેમનું નામ પરેશભાઈ છે. મારે દાદી પણ છે, તેમનું નામ સવિતાબહેન છે. દાદા મને ફરવા લઈ જાય છે અને દાદી અમને વાર્તા કહે છે. તો ચાલો, આમાં તો એવું લખેલું છે કે આ ઓરલ ક્વેશ્ચન છે, પણ આપણે ઓરલ નથી કરવાનું, એનું રિટર્ન કરવાનું છે નોટબુકમાં, એટલે કે લખવાના છે. તો સૌ તમારે આમાં નોટબુકમાં લખવાનું છે. આ વન ટાઈમ શું લખવાનું છે? તો સૌથી પહેલાં સવાલ લખવાનો કે શું સવાલ છે કે તમારું નામ શું છે. તો તમારે નંબર 1મા લખવાનું તમારું નામ શું છે. તો પછી તમારે લખવાનું જે તમારું નામ હોય એ રીતે કે હવે મારું નામ કાજલ છે, તો હું શું લખીશ? મારું નામ કાજલ છે. એ રીતના તમારે તમારું નામ લખવાનું છે. ત્યારબાદ નંબર 2મા તમારા પપ્પાનું નામ શું છે. તો તમારા પપ્પાનું જે નામ હોય એ તમારે લખવાનું કે મારા પપ્પાનું નામ જે નામ હોય એવી રીતે મારા પપ્પાનું નામ આ છે. પછી તમારા મમ્મીનું નામ શું છે. તો તમારા મમ્મીનું નામ માટે એટલે મને મારી મમ્મીનું નામ આ છે. આ એટલે આ નથી લખવાનું ને. તો એમ કહેશો ટીચર તમે જ કીધું હતું વિડીયોમાં કે આ લખવાનો છે, એમ આ નથી લખવાનો. આ એટલે કે તમારી મમ્મીનું જે નામ હોય એ લખવાનું. પછી તમારા કેટલા ભાઈ બહેન છે. તો મારે તમારે એક ભાઈ હોય તો એક ભાઈ, એક બહેન હોય તો એક બહેન છે, એવી રીતે લખવાનું. તમે ક્યાં રહો છો. તો હવે તમે ક્યાં રહો છો, તો અમે સુરત, એમ લખવાનું હું સુરતમાં રહું છું. તમે કયા ધોરણમાં ભણો છો, તો લખવાનું હું 2જા ધોરણમાં ભણું છું. જો અહીંયા તમે ક્યાં રહો છો, તો સુરત, બરાબર. અને તમે કયા ધોરણમાં ભણો છો, તો અમે 2જા, આવી રીતે લખવાનું કે હું 2જા ધોરણમાં ભણું છું. તમારા વર્ગ શિક્ષિકા બહેનનું નામ શું છે. મારું નામ તો બધાને ખબર જ છે, એટલે તમારે લખવાનું મારા વર્ગ શિક્ષિકા બહેનનું નામ કાજલ છે. શું છે એ તો ખબર જ છે તમને. હવે શું છે, તમારા દાદાનું નામ શું છે. તો તમારે લખવાનું મારા દાદાનું નામ જે શું છે એની જગ્યાએ તમારા દાદાનું નામ લખવાનું. ત્યારબાદ તમારા દાદીનું નામ શું છે. તો અહીંયા લખવાનું મારા દાદીનું નામ, જે તમારા દાદીનું નામ હોય એ લખવાનું. ત્યારબાદ તમને કયો રંગ ગમે છે. તો તમને જે રંગ, એટલે રંગ એટલે કે શું, કલર. આપણે ઇંગ્લિશમાં જેને કલર કહીએ ને એને ગુજરાતીમાં રંગ કહેવાય. તો તમને કયો રંગ ગમે છે. તો આપણે તમને જો લાલ ગમતો હોય તો લાલ લખવાનો, કાળો ગમતો હોય તો કાળો, પીળો ગમતો હોય તો પીળો, ગુલાબી, એ રીતના તમને જે કલર ગમતા હોય એ લખવાના છે. તમારું હોમવર્ક શું છે કે પેજ નંબર 41 ઉપર જે ક્વેશ્ચન આન્સર ઓરલ કીધા છે આપણે એના રિટર્ન કરવાના છે. એટલે એનાથી શું થશે કે આપણે ગુજરાતી લખવાની પ્રેક્ટિસ થશે અને આપણા મમ્મી પપ્પા દાદા ભાઈ બહેન ને એ બધાના નામ પણ આપણે ગુજરાતીમાં લખતા આવડી જશે. તો આપણે આજનું આપણું હોમવર્ક છે આ. ઓકે ચાલો, ત્યારબાદ પેજ નંબર 4 to 42.
પેજ નંબર 4242. ચાલો જોઈ લઈએ. પુનઃ, ચાલો શું લખ્યું છે આ? પુનરાવર્તન, રિવિઝન વન. પુનરાવર્તન એક, પુનરાવર્તન એક એટલે કે રિવિઝન વન. ચાલો જોઈએ. સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. હવે આમાં તો બહુ મજા આવે છે ને બધાને, આવું ઇઝી ઇઝી તો બહુ ગમે, થોડુંક હાર્ડ આવી જાય ને તો મજા ન આવે ગુજરાતીમાં, હા ને? ચાલો, આમાં શું લખેલું છે કે સમાન અક્ષરો જે છે એની પર સર્કલ કરવાનું છે. તો જેમ કે અહીંયા ય, યે, યને એક માત્રા કરીએ એટલે યે થાય. તો યે પછી આ શું છે? કે, એટલે આની પર સર્કલ નહીં આવે. ગે, આની પર પણ નહીં આવે. ત્યારબાદ છે પાછું યે, તો યે ઉપર એ લોકોએ સર્કલ કરેલું છે, જોઈ લઈએ. ચાલો, ચને એક માત્રા ચે, યને એક માત્રા યે એટલે અહીંયા સર્કલ કરશું. પને એક માત્રા પે, શને એક માત્રા શે, યને એક માત્રા યે. મને એક માત્રા મે, લને એક માત્રા લે ને રને એક માત્રા રે. ચાલો, ત્યારબાદ ખને એક માત્રા ખે, હવે ખ ખે ઉપર સર્કલ કરવાનો છે. મને એક માત્રા મે, ખને એક માત્રા ખે, વને એક માત્રા વે, ખને એક માત્રા ખે, ડને એક માત્રા ડે, બને એક માત્રા બે, ખને એક માત્રા ખે, ધને એક માત્રા ધે, નને એક માત્રા ને, શને એક માત્રા શે, ગને એક માત્રા ગે. ત્યારબાદ ડને બે માત્રા ડઈ, ઠને બે માત્રા ઠઈ, દને બે માત્રા દઈ, ટને બે માત્રા ટઈ, ચને એક માત્રા ચઈ, કને એક માત્રા કઈ, દને બે માત્રા દઈ, દને બે માત્રા દઈ, હને એક માત્રા હઈ, રને એક બે મા રને બે માત્રા રઈ, છને બે માત્રા છઈ ને દને બે માત્રા દઈ. ચાલો, ત્યારબાદ શને બે માત્રા શઈ, ચને બે માત્રા ચઈ, અણને બે માત્રા ણઈ, પને બે માત્રા પઈ, તને બે માત્રા તઈ, પને બે તને બે માત્રા તઈ, પને બે માત્રા પઈ, થને બે માત્રા થઈ, ધને બે માત્રા ધઈ, પને બે માત્રા પઈ, મને બે માત્રા મઈ, સોરી, પને બે માત્રા પઈ ને યને બે માત્રા યઈ, દને બે માત્રા દઈ, રને બે માત્રા રઈ, લને બે માત્રા લઈ, શને બે માત્રા શઈ, હને બે માત્રા હઈ, અળને બે માત્રા અળઈ, ફને બે માત્રા ફઈ, હને બે માત્રા હઈ, ક્ષને બે માત્રા ક્ષઈ, હને બે માત્રા હઈ, ડને બે માત્રા ડઈ અને હને બે માત્રા હઈ. ચાલો, ત્યારબાદ સેકન્ડ એક્સરસાઇઝ શું છે કે કાઉન્ટ્સમાંથી યોગ્ય શબ્દો, યોગ્ય અક્ષરો પસંદ કરીને શબ્દ પૂરો કરો. ચાલો, હવે અહીંયા લખ્યું છે ડેશ વાર, તો શું આવે? જુવાર કે મુવાર? તો જૂ. તો આપણે અહીંયા શું લખશું કે જુવાર. ત્યારબાદ મર દી કે મર ઘી? તો મર ઘી. ત્યારબાદ નંબર ત્રણ, ક ડેશ ટ, તો ક લા ટ કે ક બા ટ? તો ક બા ટ. પછી સુતર કે બુતર? તો સુતર. બાદ મેં સોરી, પછી શું આવશે? ફેણ. ત્યારબાદ કેટી કે ટેટી? ચાલો, તો ટેટી આવશે. શું આવશે? ટેટી, એટલે જે આપણે શકર ટેટી ખાઈએ છીએ ને તેની વાત કરી છે અહીંયા, એટલે આપણે લખશું ટેટી. ત્યારબાદ જ પેલ બી કે જલેબી? જલેબી. કોને ભાવે છે જલેબી? મને તો બહુ ભાવે છે, મને તમને બધાને પણ ભાવતી જ હશે, હા ને? ત્યારબાદ બ ને ન કે બ હે ન? તો ચાલો, બ હે ન. બૈત્ર કે ચૈત્ર? તો ચૈત્ર. ચને બે માત્રા ચૈ. ડેશ ભવ, તો ગઈ ભવ કે વૈભવ? તો વૈ. વને બે માત્રા વૈભવ. ત્યારબાદ દૈનિક કે લૈનિક? તો દૈનિક. દને બે માત્રા
દૈનિક. ત્યારબાદ વૈયારી કે તૈયારી, તો તૈયારી, ત અને બે માત્રા તૈયારી. ચાલો હવે સમાન શબ્દ જોડો, ઘડપણ. તો અહીંયા છે ઘડપણ, તો આપણે ઘડપણને ઘડપણ સાથે જોઈન્ટ કરીએ. ત્યારબાદ વૃષભ, તો વૃષભ. શેવાળ, શેવાળ. દેડકી, ચેતવણી. છ ને બે માત્રા છઈ અને એકાનો યા, છૈયા. વૈતાળ, વને બે માત્રા વૈ તને એકાનો તા ને અળ, વૈતાળ. પછી ન ને બે માત્રા ને નહીં તને રસવઈ તી ક અને તને એકાનો કા, નૈતિકતા. ઘડપણ, વૃષભ, શેવાળ, દેડકી, ચેતવણી, છૈયા, વૈતાળ ને નૈતિકતા. તો આજે તમારે પેજ નંબર 42 ટેક્સ્ટબુકમાં વિડીયો જોઈને કમ્પ્લીટ કરવાનું છે, અને પેજ નંબર 41 ઉપર મેં સવાલ જવાબ કીધા એ નોટબુકમાં વન ટાઈમ લખવાના છે. ઓકે, આજ માટે આટલું જ. આ નેક્સ્ટ પીરિયડમાં આપણે પેજ નંબર 43 થી સ્ટાર્ટ કરીશું. સો થેન્ક યુ.